દેશની દીકરીઓ વિવિધ ક્ષેત્રમાં પોતાનું નામ અને દેશનું નામ રોશન કરવામાં પુરુષોથી કદમથી કદમ મેળવીને આગળ વધી રહી છે અને સક્ષમ બની રહી છે. ત્યારે મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિનો મુખ્ય હેતુ સાથે ગુજરાતના સુરત અને વડોદરા શહેરની 13 જેટલી એનસીસી કેડેટ્સ યુવતીઓ કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા કરી રહી છે, જે અમદાવાદ એનસીસી હેડક્વાર્ટર ખાતે પહોંચી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એનસીસી કેડેટ્સમાં જોડાયેલી 13 કોલેજ ગુજરાતની દીકરીઓ 18 ડિસેમ્બરના રોજ યાત્રા શરૂ કરી હતી અને તેઓ અત્યાર સુધીમાં 2400 કિલોમીટરનું અંતર કાપી ચૂકી છે અને રોજનું અંદાજે 100 કિલોમીટર ઉપરનું અંતર કાપે છે. 21 જાન્યુઆરીના રોજ 3225 કિલોમીટરનું અંતર પૂરું કરી આ સાયકલ યાત્રા દિલ્હી પહોંચશે, જ્યાં 27મે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમની આ યાત્રાનું ફ્લેગિંગ કરશે. તે પહેલા જ 8મી જાન્યુઆરીએ આ દીકરીઓએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજ્યભવનમાં મુલાકાત કરશે, તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળશે અને મુખ્યમંત્રી તેમની આગળની યાત્રા માટે ફ્લેગ ઓફ કરાવશે. આ પ્રસંગે એનસીસી ગુજરાત દીવ અને દમણના એડીજી મેજર જનરલ શ્યામુંગજીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું, તેમજ પેરાસાયકલિસ્ટમાં આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા ગીતા રાવ ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ દીકરીઓને પ્રોત્સાહિત કરતા ફ્લેગ ઇન કરાવ્યું હતું. આ ઉપરાંત કુપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં વીરગતિ પામેલા મેજર ઋષિકેશ રામાણીના માતા ગીતાબેન અને પિતા વલ્લભભાઈ રામાણી સહિત એનસીસીના અધિકારી તેમજ કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉષા માલી ફ્રોમ ગુજરાત. આઝાદી કે પહેલે 75 વર્ષો મેં ચુનૌતીપૂર્ણ કાર્ય કરતે હુએ હમારા દેશ એક આર્થિક શક્તિ ઓર જિમ્મેદાર રાષ્ટ્ર કે રૂપ મેં ઉભર કે આયા હૈ. સમાજ કા એક વર્ગ મહિલાઓ કે યોગદાન કો સ્વીકાર નહીં કરતા, પરંતુ સચ્ચાઈ તો યે હૈ કે દેશ કી તરક્કી મેં મહિલાએ ભી બરાબર કી ભાગીદાર બની હૈ. ઇસકા પ્રમાણ હાલ હી મેં લોન્ચ હુએ ચંદ્રયાન 3 ઓર હાલ હી મેં સંપન્ન હુએ એશિયન્સ ગેમ મેં દેખા ગયા હૈ. એનસીસી મહિલા સશક્તિકરણ કે લિયે એક મહત્વપૂર્ણ સંસ્થા હૈ. મહિલા શક્તિ કા અભેદ્ય સફર નામ કી યહ રેલી 32 દિન મેં 3232 કિલોમીટર કા સફર તય કર રહી હૈ. 8 ડિસેમ્બર 2023 કો કન્યાકુમારી સે ફ્લેગ ઓફ હુઈ યહ રેલી દિલ્હી મેં માનનીય પ્રધાનમંત્રી જી દ્વારા ફ્લેગ ઇન કી જાયેગી. 32 દિન મેં 3232 કિલોમીટર કા સફર તય કર રહી હૈ. લગભગ પ્રતિદિન 108 કિલોમીટર કા સફર તય કરતે હુએ હમ તમિલનાડુ, કેરલા, કર્ણાટકા, ગોવા ઓર મહારાષ્ટ્ર સે હોતે હુએ 31 ડિસેમ્બર 2023 કો ગુજરાત મેં પ્રવેશિત હુએ. 26 તારીખ કો આપ દિલ્હી જાઓગે? 21 જનવરી. હા, 21 જનવરી 2024 કો હમ દિલ્હી મેં પ્રવેશ કર ચુકે હોંગે. ખાસ કરકે બાત કી જાય તો ગુજરાત કી કિતની લડકીયાં હૈ ઓર ક્યા સોચ કે આપકો યે દિમાગ મેં ખ્યાલ આયા ઓર આપને શરૂઆત કી? જી સર, હમ 13 ગર્લ્સ કેડેટ હૈ ઓર 13 હમ ગુજરાત સે હૈ और इसका मोटो है सर महिला शक्ति का अभेद्य सफर. मतलब कि हम प्रूफ कर रहे हैं कि लड़कियां बहुत सब कुछ कर सकती हैं, लड़कियां कम नहीं है मतलब किसी से. और अभेद्य सफर मतलब कुछ भी हो जाए हमने रुकना नहीं है, हमने चले ही चलना है. खास करके बात की जाए तो पूरे दिन के दौरान कितना आपका सफर रहता है और किस तरह आप वर्कआउट करते हैं? हाँ जी सर, हमारी सबसे अब तक की सबसे लंबी राइड हुई थी 158 किलोमीटर 158 जो बंबोली टू बेलगावी थी, जिसमें चढ़ाई भी थी. तो कितना अंतर आप कंटिन्यू दिन में कंप्लीट? सर 100+ डेली हो जाता है. संजीव राजपूत साथी हनीफ शेख नो रिपोर्ट S9 न्यूज अहमदाबाद. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.